હલો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને અત્યાર સુધી આપણે ધોરણ 11મું ચાલુ કર્યું હતું ને 11 કોમર્સ. તો પરિસ્થિતિ મુજબ આપણે હવે 11મું ધોરણ ધીમે ધીમે શરૂ કરી દઈએ, કારણ કે આજે ઓગસ્ટ મહિનાની શરૂઆત થઈ ગઈ છે. તો ચેપ્ટર કદાચ થોડા ઘણા ઓછા પણ પૂછશે એવું બધું થશે, એ કારણોથી આપણે નહોતું આપણે શરૂ કર્યું. પણ હવે આપણે ધોરણ 11 આપણે આજથી શરૂ કરી દઈએ છીએ. એમાં આંકડાશાસ્ત્ર છે એનો આપણે આજે અભ્યાસ કરવાના છીએ, કે માહિતીનું એકત્રીકરણ છે એના વિશે આપણે અભ્યાસ કરીશું. તો મિત્રો, અત્યારે આપણે તમારા 11મા ધોરણમાં જેટલા વિદ્યાર્થી મિત્રો હોય એના નંબર મને વોટ્સઅપ અથવા તો તમે મેસેજ કરીને જણાવી શકો છો. હું બધા એટલે બધા વિદ્યાર્થીનો અત્યારે વિડીયો મોકલીશ. તમે જેટલા વિદ્યાર્થી કહેશો 11મા ધોરણમાં એ બધા આપણે લોકોને આપણે વિડીયો મોકલીશું. જ્યારે આપણું ઓનલાઈન ટ્યુશન ઓફલાઈન ટ્યુશન ચાલુ થશે ત્યારે એમને આવવું હોય તો આવે, અધરવાઇઝ ન હોય તો કોઈ વાંધો નથી. પણ આપણે અત્યારે જે ભણાવીએ છીએ એનો વધુ ને વધુ વિદ્યાર્થીઓને લાભ મળે તેવું બધા કરજો. તો આજે આપણે માહિતીનું એકત્રીકરણ આંકડાશાસ્ત્રમાં આપણે અભ્યાસ કરવાના છીએ. તો આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ ખરેખર આપણે જોઈએ કે અત્યાર સુધી ધોરણ 10 સુધી આપણે બધા વિષય આપણે ભણ્યા એમાં આપણે આંકડાશાસ્ત્ર જેવો શબ્દ કદાચ આપણને એમ ઓછો મગજમાં હશે કે આવો પણ વિષય હોઈ શકે એમ. તો આપણે આંકડાશાસ્ત્રનો આપણે અભ્યાસ કરવાના છીએ. તો આંકડાશાસ્ત્રનો અભ્યાસમાં આપણે શરૂઆત કરી કે ઉદ્ભવ અને વિકાસ ક્યાંથી થયો. તો આંકડાશાસ્ત્રના ક્ષેત્રે ભારતનું પ્રધાન મૌર્ય સામ્રાજ્ય ઈસવીસન પૂર્વે 321-200 સમયથી મહત્વનું રહ્યું છે તેવી નોંધ મળે છે. ક્યારથી? 321 અને 296 પૂર્વે. એટલે એ તમે જુઓ, બહુ બધા વર્ષો પહેલાં, 321 એટલે બહુ જ્યાદા વર્ષો થયા, એ સમયથી આંકડાશાસ્ત્રનું મહત્ત્વ છે એ રહ્યું છે એવું આપણને નોંધ મળે છે. મોગલ સમ્રાટ અકબરના શાસન ઈસવીસન 1597 દરમિયાન મોગલ સામ્રાજ્યની વહીવટી અને મુલકી સેવાઓને અનુરૂપ ઉચ્ચ કક્ષાની પ્રસ્થાપિત થયેલ આંકડાશાસ્ત્રીય પદ્ધતિનો ઉલ્લેખ અબુલ ફઝલ રચિત આયની અકબરીમાં પણ જોવા મળે છે. હવે શું કહે છે કે મોગલ સમ્રાટ અકબરના શાસન 1596 એટલે ઓલમોસ્ટ 1600 અત્યારે ચાર એટલે 400 વર્ષ પહેલાં, બરાબર છે, કે એ દરમિયાન મોગલ સામ્રાજ્યની જે વહીવટી અને મુલકી સેવા હતી, મુલકી એટલે આપણો દેશ અને બીજા દેશની જે સેવા, એકબીજા દેશોની જે સેવા છે એના અનુરૂપ ઉચ્ચ કક્ષાની પ્રસ્થાપિત થયેલી આંકડાશાસ્ત્રીય પદ્ધતિનો ઉલ્લેખ શેમાં હતો? તો કે અબુલ ફઝલ રચિત, જે અબુલ ફઝલ છે એને રચના કરી હતી. શેની રચના કરી હતી? પુસ્તકની, આયની અકબરી પુસ્તકનું નામ છે, માં જોવા મળે છે. રાજ્યને લગતી માહિતીનું પૃથ્થકરણ કરવા માટે સૌ પ્રથમ વખત ગોટફ્રીડ એકેનવોલે 1749માં જર્મન શબ્દ સ્ટેટિસ્ટિકનો ઉપયોગ કર્યો હતો. ખાસ ધ્યાન રાખજો મિત્રો કે આ કોને અને ક્યારે ઉપયોગ કર્યો, આ મહત્વનો શબ્દ છે. તો કે ગોટફ્રીડ એકેનવોલે ક્યારે? 1749માં જર્મન શબ્દ સ્ટેટિસ્ટિકનો ઉપયોગ કર્યો. ઈસવીસન 1750માં આંકડાશાસ્ત્રમાં પ્રધાન મુખ્યત્વે સ્પષ્ટ સંભાવનાયુક્ત કલ્પનાઓનો ઉપયોગ સિવાયના માહિતીના પૃથ્થકરણના દાખલા ઉપર આધારિત હતું. શું કહે છે? 1750માં આંકડાશાસ્ત્રનું જે છે પ્રધાન છે મુખ્યત્વે સંભાવનાયુક્ત કલ્પનાઓ, બરાબર છે. આપણે સિક્કો ઉછાળીએ તો છાપ મળે તો કાટ મળે, બરાબર છે. આ શું થઈ ગઈ? કલ્પનાઓ થઈ ગઈ. કલ્પના સિવાયની માહિતીના પૃથ્થકરણના દાખલા ઉપર આધારિત હતું એ વખતે. હવે 18મી સદી સુધી આંકડાશાસ્ત્ર શબ્દનો ઉપયોગ રાજ્યો દ્વારા માહિતી અને પદ્ધતિસર એકત્રિત કરવા માટે થતો હતો. 18મી સદી એટલે કે 200 વર્ષ પહેલા, બરાબર છે, 200-300 વર્ષ ઇન શોર્ટ, કેનો ઉપયોગ શેના માટે થતો હતો? ખાલી અને ખાલી માહિતી એકત્રિત કરવા માટે થતો હતો. હવે આંકડાશાસ્ત્રનો ઉલ્લેખ એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકામાં ઈસવીસન 1797માં થયો. આંકડાશાસ્ત્રનો ઉલ્લેખ ક્યારે થયો? તો કે એન્સાયક્લોપીડિયામાં બ્રિટાનિકામાં ઈસવીસન 1797માં થયો. હવે આંકડાશાસ્ત્રનો પ્રારંભિક પરિણામો 17મી-18મી સદીમાં શોધાયા હતા. આંકડા સંભાવનાયુક્ત પ્રારંભિક પરિણામો છે, બરાબર છે, એ ક્યારે? તો કે 17મી-18મી સદીમાં શોધાયા હતા, જેના બે મહારથી લાપ્લાસ અને ગોસ હતા. હવે જે
ખરેખર જે સંભાવના શાસ્ત્રમાં જે પ્રારંભિક પરિણામો 17મી અને 18મી સદીમાં શોધાયા એના ખરેખર બે મહારથી કોને ખરેખર શોધ કોને કરી, તો કે લાપ્લાસ અને ગોસ હતા. જો લાપ્લાસનું આપ્યું 1749 થી 1827 દરમિયાન, અને ગોસ હતા એ 1772 થી 1855 સુધી હતા. બરાબર છે. સૌ પ્રથમ રચાયેલ આંકડાશાસ્ત્રીય સમિતિ, રોયલ આંકડાશાસ્ત્રીય સંગઠન, ઇંગ્લિશ રોયલ સ્ટેટિસ્ટિકલ સોસાયટીની સ્થાપના ઈસવીસન 1834માં લંડન શહેરમાં થઈ. ખાસ ધ્યાન રાખજો, આ પ્રશ્ન પૂછાઈ શકે કે આંકડાશાસ્ત્રીય સમિતિની રચના ક્યારે થઈ, તો કે 1834માં થઈ. 19મી સદીના અંતમાં અને 20મી સદીની શરૂઆતમાં આંકડાશાસ્ત્રના આધુનિક પાસાઓની રચના થઈ. શું કહે છે? 19મી સદીના અંતમાં અને 20મી સદીની શરૂઆતમાં શેની રચના થઈ, તો કે આંકડાશાસ્ત્રના આધુનિક પાસાઓની. આપણે જોઈએ છીએ ને, કોઈ પણ વસ્તુ હોય તો એમાં ધીમે ધીમે ચેન્જીસ આવતા ગયા. બરાબર છે. તો જે રીતે આપણે જોઈએ કે ખેતીમાં જો જૂના સાધનો હતા, એની જગ્યાએ નવા સાધનો ધીમે ધીમે શું થયો, વિકાસ થતો ગયો, એમાં આધુનિક પાસા આવતા ગયા ખેતીમાં. એ રીતે આંકડાશાસ્ત્રમાં જે જૂની જૂની પદ્ધતિઓને કારણે નવી પદ્ધતિઓ આવતી ગઈ. ગેલ્ટન અને કાર્લ પિયર્સને ગાણિતિક આંકડાશાસ્ત્રનો ઉપયોગ વિજ્ઞાન, ઉદ્યોગો અને રાજકારણમાં કર્યો. ગેલ્ટન અને કાર્લ પિયર્સન એ ગાણિતિક આંકડાશાસ્ત્રનો ઉપયોગ કઈ જગ્યાએ કર્યો, તો કે વિજ્ઞાનમાં અને ઉદ્યોગો અને રાજકારણમાં એને કર્યો. ગાણિતિક આંકડાશાસ્ત્રના રચયિતા કાર્લ પિયર્સન હતા. આ ક્વેશ્ચન પૂછાઈ શકે કે ગાણિતિક આંકડાશાસ્ત્રના રચયિતા કોણ હતા, તો કે કાર્લ પિયર્સન. તેમણે ઇંગ્લેન્ડમાં ઉચ્ચ કક્ષાની આંકડાકીય પ્રયોગશાળાની તથા ઈસવીસન 1911માં લંડન ખાતે યુનિવર્સિટી કોલેજમાં સૌ પ્રથમ યુનિવર્સિટીમાં આંકડાશાસ્ત્રના વિષયના વિભાગની સ્થાપના કરી. કાર્લ પિયર્સને શું કર્યું, તો કે આંકડાશાસ્ત્ર છે એની ઉચ્ચ કક્ષાની આંકડાકીય પ્રયોગશાળા તથા લંડનની અંદર એને યુનિવર્સિટીમાં આંકડાશાસ્ત્ર વિષયની શરૂઆત કરી, એક વિભાગની શરૂઆત કરી. આપણે નવો વિષય કેમ આવે એમ નવો વિષયની શરૂઆત કરી. ઈસવીસન 1910 અને 1920ના સમયગાળા દરમિયાન ગોસેટ અને ફિશર લઘુનિદર્શન માહિતી માટે આધુનિક આંકડાશાસ્ત્રીય વિજ્ઞાનની રચના કરવાનો પ્રારંભ કરેલો. કોને? તો કે બીજા બે નવા આવ્યા 1910 અને 1920ના સમયગાળા. કોણે? તો કે ગોસેટ અને ફિશરે. લઘુ નિદર્શન, બરાબર છે, એટલે જે નિદર્શ તપાસ કરવાના હોય, બરાબર છે, 100માંથી 5-7 એ રીતે લઘુ નિદર્શ તપાસ જે કરવાના છે બરાબર છે, એની આંકડાશાસ્ત્રની વિજ્ઞાનની રચનાનો પ્રારંભ કરેલો. હવે ફિશરે જેનેટિક્સ, બાયોમેટ્રી અને મનોવિજ્ઞાન, શિક્ષણ જેવી ખેતી જેવા જાત જાતના ભિન્ન ક્ષેત્રોમાં આંકડાશાસ્ત્રનો ઉપયોગ કર્યો. શું કર્યો ફિશરે? જેનેટિક્સ, બાયોમેટ્રી, મનોવિજ્ઞાન અને શિક્ષણ આ ક્ષેત્રોમાં અલગ અલગ આંકડાશાસ્ત્રનો ઉપયોગ કર્યો. તેઓ આંકડાશાસ્ત્રના પિતા તરીકે ખૂબ જાણીતા હતા. કોણ? તો કે ફિશર. કોણ હતા? ફિશર આંકડાશાસ્ત્રના પિતા તરીકે ખૂબ જાણીતા હતા. આ પ્રશ્ન પણ પૂછાઈ શકે છે. ઈસવીસન 1930 દરમિયાન પિયર્સન તથા જે નેમાન દ્વારા સંયુક્ત રીતે થયેલા કાર્યોમાં અગાઉ વિકસિત થયેલ રચનાઓની સુધારણા તથા વ્યાપકતા જોવા મળી હતી. ત્યારબાદ ઉત્તરોત્તર આંકડાશાસ્ત્રીય આધુનિક પદ્ધતિનો વિકાસ થયો. હવે શું કહે છે? ઈસવીસન 1930 દરમિયાન ઈ પિયર્સન તથા જે નેમાન દ્વારા સંયુક્ત રીતે શું કહે છે, થયેલા કાર્યોમાં અગાઉ વિકસિત થયેલ જે રચનાઓ છે એમાં સુધારણા તથા વ્યાપકતા જોવા મળી, એને એમાં ફેરફાર કર્યા. ત્યારબાદ ઉત્તરોત્તર આંકડાશાસ્ત્રીય આધુનિક પદ્ધતિનો વિકાસ થયો. આ હતું કે આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ ક્યાં અને કેવી રીતે શું દ્વારા થયું. તો ખાસ મિત્રો ધ્યાન રાખજો, થોડુંક અટપટું છે પણ એવું નથી કે તમને ના આવડે. આમાં અમુક મુખ્ય વસ્તુ યાદ રાખવાની છે તમારે, બાકી બીજી વસ્તુ યાદ રાખવાની નથી કે ભાઈ આંકડાશાસ્ત્રનો ઉપયોગ કઈ શબ્દનો ઉપયોગ કોને કર્યો, તો કે એકેન વોલેન ગોટફ્રીડને. ક્યારે? તો કે 1749માં કર્યો. બરાબર છે. હવે ત્યાર પછી આંકડાશાસ્ત્રનો ઉલ્લેખ શેમાં, તો કે એન્સાયક્લોપીડિયામાં બ્રિટેનિકામાં 1797માં થયો. બરાબર છે. હવે ત્યાર પછી સમિતિની સ્થાપના ક્યારે થઈ આંકડાશાસ્ત્રીય, તો કે 1834માં થઈ. ગાણિતીય આંકડાશાસ્ત્રના રચિતા કોણ હતા, તો કે કાર્લ પિયર્સન હતા. આંકડાશાસ્ત્રના પિતા તરીકે કોણ જાણીતા થયા, તો કે ફિશર જાણીતા થયા. આવી અમુક વસ્તુ જ મહત્ત્વની છે, જે બધી વસ્તુ યાદ રાખવાની જરૂર નથી, છતાં તમે બે વખત વાંચશો તો તમને સરળતાથી યાદ રહી જશે. હવે ભારતમાં આંકડાશાસ્ત્રનો વિકાસ
ભારતના જાણીતા આંકડાશાસ્ત્રી પી સી મહાલનોબિસ દ્વારા ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થાની સ્થાપના 1931 કોલકાતા ખાતે થઈ. ખાસ ધ્યાન રાખજો, આંકડાશાસ્ત્ર દ્વારા આંકડાશાસ્ત્રી કોણ હતા? પી સી મહાલનોબિસ દ્વારા આંકડાશાસ્ત્રીય સંસ્થાની સ્થાપના થઈ. ક્યારે થઈ? 1931. તેણે 1941 કોલકાતા યુનિવર્સિટીમાં સૌપ્રથમ અનુસ્નાતક કક્ષાએ આંકડાશાસ્ત્ર વિષયની શરૂઆત કરી. બરાબર છે? કયા? તો કે અનુસ્નાતક, કોલેજ ન કરી હોય કોલેજ વાળા વિભાગમાં. બરાબર છે? ઈસવીસન 1950 મહાલનોબિસ દ્વારા પ્રસ્તુત થયેલ રાષ્ટ્રીય નિદર્શ તપાસ એટલે નેશનલ સેમ્પલ સર્વેને સરકાર દ્વારા માન્ય કરવામાં આવી અને માહિતી એકત્રીકરણનો સૌ પ્રથમ તબક્કો 1950 શરૂ થયો. આ ખાસ ધ્યાન રાખજો, જે માહિતીનું એકત્રીકરણ છે, બરાબર છે, એનો નેશનલ સેમ્પલ સર્વેને એ આશામાં પ્રસ્તુત કર્યો પી સી મહાલનોબિસે? તો કે રાષ્ટ્રીય તબક્કામાં એને એ જાહેર કર્યું. બરાબર? રાષ્ટ્રીય નિદર્શ તપાસ, બરાબર છે, અને માહિતીનું એકત્રીકરણનો જે તબક્કો છે 1985 શરૂ થયો. અન્ય સંસ્થા ભારતીય ખેતી વિષયક આંકડાશાસ્ત્રીય સંશોધન સંસ્થા એટલે કે ઇન્ડિયન એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે IASRIનું પણ ભારતમાં આંકડાશાસ્ત્રીય વિકાસમાં ખૂબ જ યોગદાન રહેલું છે. વિષયનો અર્થ, કાર્યક્ષેત્ર અને મર્યાદા ઉપર આધારિત આંકડાશાસ્ત્ર શાસ્ત્રીની સૌ ઉપરાંત વ્યાખ્યાઓ રુચિ WF વિલકોક્સે 1935 એકત્રિત કરી અને ક્રોક્સટોન અને કાઉડનના મતે આંકડાશાસ્ત્રની વ્યાખ્યા નીચે મુજબ છે. આ ટૂંકમાં જે લોકોએ વ્યાખ્યાન આપી છે, આંકડાશાસ્ત્ર એ વિજ્ઞાન છે જે આંકડાકીય માહિતીનું એકત્રીકરણ, પૃથ્થકરણ અને અર્થઘટન કરે છે. શું કહે છે? આંકડાશાસ્ત્ર શું છે? એ વિજ્ઞાન છે જે આંકડાકીય માહિતીનું એકત્રીકરણ કરે છે, માહિતી ભેગી કરે છે, એનું પૃથ્થકરણ કરે છે, અલગ અલગ વિભાગમાં વિભાજન કરે છે અને શું કરે છે? એનું અર્થઘટન કરે છે. હાલના સમયમાં આંકડાશાસ્ત્રીય વિષય માત્ર જથ્થાવાચક માહિતી માટે જે વપરાય છે તેવું નથી, પરંતુ ગુણવાચક માહિતી માટે પણ વપરાય છે. તેને વૈજ્ઞાનિક પદ્ધતિના એક સ્વતંત્ર ભાગ તરીકે ગણવામાં આવે છે. હવે શું કહે છે કે આંકડાશાસ્ત્ર છે એનો ખાલી જથ્થાવાચક શબ્દ નથી કે ભાઈ આટલા કોઈ પણ આંકડા દર્શાવી જુઓ તો એ ટૂંકમાં ખાલી જથ્થાવાચક શબ્દ થઈ ગયો, પણ ગુણવાચક પણ શબ્દ છે. એમાં એવા ગુણો પણ રહેલા છે. ઔદ્યોગિક આંકડાશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રની એક શાખા કાર્યક્ષમ સંશોધન ઓપરેશન રિસર્ચનો ઉપયોગ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન મિલિટરી પ્રોજેક્ટમાં થયો. હવે જો આ ખાસ ધ્યાન રાખજો કે આંકડાશાસ્ત્રીય ઔદ્યોગિક આંકડાશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રની એક શાખા એટલે કે ઓપરેશન રિસર્ચનો ઉપયોગ ક્યારે? તો કે વિશ્વયુદ્ધ દરમિયાન મિલિટરી પ્રોજેક્ટમાં થયો. ઈસવીસન 1949 હૈદરાબાદમાં રિજિયનલ રિસર્ચ લેબોરેટરી ખાતે કાર્યાત્મક સંશોધનનું એક અસ્તિત્વમાં આવ્યું હતું. શું કહે છે? ખાતે આ એક કાર્યાત્મક સંશોધન એક અસ્તિત્વમાં આવ્યું, રિજિયનલ રિસર્ચ લેબોરેટરી. ભારતીય આયોજન અને તપાસ માટે 1953 IASI કોલકાતા ખાતે કાર્યાત્મક સંશોધનની રીતનો ઉપયોગ કરીને પી સી મહાલનોબિસે બીજી પંચવર્ષીય યોજનાનું માળખું તૈયાર કર્યું. શું કહે છે? કે એને 1935 IASI એટલે કે ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટમાં ખાતે શું કર્યું હતું કે કાર્યાત્મક સંશોધનનો ઉપયોગ કર્યો અને શું કહે છે બીજી પંચવર્ષીય યોજનાનું માળખું એને તૈયાર કર્યું. કાર્યાત્મક સંશોધનની પદ્ધતિઓ સરકાર માટે ઓછામાં ઓછા સ્ત્રોત ઉપયોગ કરીને મહત્તમ માથાદીઠ આવક મેળવવામાં ઉદ્યોગમાં જુદા જુદા ઘટકો જેવા કે માણસો, યંત્રો વગેરેની ઇષ્ટતમ ફાળવણી નક્કી કરવા માટે તેમજ બજારમાં ભવિષ્યની માંગને પહોંચી વળવા માટે સંગ્રહનું કદ નક્કી કરવા માટે પણ ઉપયોગી થાય છે. શું કીધું? કે જે આ કાર્યાત્મક સંશોધનની પદ્ધતિનો ઉપયોગ સરકારે શું કર્યું? તો કે ઓછામાં ઓછો સ્ત્રોતનો ઉપયોગ કરીને. બરાબર છે? શું કીધું? કે માથાદીઠ આવક મેળવવા માટે, પછી ઉદ્યોગોમાં જુદા જુદા ઘટકો જેવા કે માણસો, યંત્રો વગેરેની ઇષ્ટતમ ફાળવણી, કોને કેટલું કામ આપવું, શું કરવું એના માટે, તેમજ બજારમાં ભવિષ્યની માંગને પહોંચી વળવા સંગ્રહનું કદ નક્કી કરવા માટે આ કાર્યાત્મક સંશોધન પદ્ધતિનો સરકારે ઉપયોગ કર્યો. આમ હાલના સમયમાં આંકડાશાસ્ત્રની ઉપયોગિતા જોતા તેનું મહત્ત્વ અવગણી શકાય નહીં. હાલમાં જેનું મહત્ત્વ જોઈએ છે, બરાબર છે, એ જોતા એનું જે મહત્ત્વ છે અવગણી શકાય નહીં, એવું ન કહી શકે કે મહત્ત્વ નથી. એમ આંકડાકીય
આંકડાકીય અભ્યાસમાં થયેલ રચનાત્મક પાસાઓ તેમજ કાર્યક્ષેત્રે તેની અગત્યની નોંધનીય રીતે વધારો કરેલો છે. એમ કે છે, આંકડાશાસ્ત્રીય અભ્યાસમાં થયેલ રચનાત્મક પાસાઓ તેના કાર્યક્ષેત્ર અને તેની અગત્યમાં નોંધનીય રીતે વધારો કરેલ છે. જેમાં જે અભ્યાસ થયો બરોબર છે, એમાં રચનાત્મક પાસાઓ છે એમાં એને એનું મહત્ત્વ વધારેલું છે. હવે આંકડાશાસ્ત્રમાં સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી એટલે શું એના વિશે આપણે અભ્યાસ છે એ આપણે કાલે અભ્યાસ કરીશું. પણ મિત્રો, મેં કીધું કે ધોરણ 11 કોમર્સમાં જેટલા વિદ્યાર્થી તમારી પાસે હોય અથવા જેટલી તમારી ફ્રેન્ડ હોય અથવા કોઈ છોકરીની બહેનપણી હોય એ ગમે એને તમે શેર કરી શકશો અથવા મને તમે ડાયરેક્ટ નંબર આપી શકશો, જેથી કરીને હું એક બ્રોડકાસ્ટ લિસ્ટમાં તમને એડ કરી દઉં. અને ખાસ મિત્રો, ધ્યાન રાખજો કે આ હું તમને વિડીયો મોકલીશ એ અત્યારે તમને ખાલી ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિગત મોકલીશ, પણ આ વિડીયો તમને મોકલીશ તો ડેલી તમને મળશે ક્યારે, કે તમે મારો નંબર સેવ કરેલો હશે ત્યારે જ તમને આ વિડીયો મળશે, અધરવાઇઝ મળશે નહીં. એટલે ખાસ તમે તમારા મિત્રોને પણ મારો નંબર સેવ કરવા માટે કહી દેજો અને હું તમને આજથી આ ડેલી આંકડાશાસ્ત્રનો વિષયનો વિડીયો મોકલી દઈશ. અને આપણે હવે નામું અને અર્થ વાણિજ્ય પણ આપણે ધોરણ 11માં આપણે ધીમે ધીમે શરૂઆત કરી દઈશું.